હવે આપણે પાના નંબર 13 કરશું, બરાબર? તો આપણે જે 71-80ની લાઈન જે શીખતા હતા ને, એમાં આપણે બે પેજ કર્યા અને એક પેજ તમને મેં હોમવર્કમાં આપ્યું. હવે આજે આપણે એને આગળ કરવાનું છે કે 75ને કેવી રીતે ગણવાના અને કેવી રીતે લખવાનું એ હું તમને શીખવાડીશ. તો બધા બાળકો પાના નંબર 13 કાઢશે, બરાબર? પછી એમાં જો તમને આ બધું મેં બુક્સ દેખાય છે ને એ તમને એવું આવશે, એટલે તમારે એમાં જોવાનું ને કરવાનું. હવે તમે પાના નંબર બધાએ 13 કાઢ્યું. હવે જો પાના નંબર 13માં તમને આપ્યું છે, બરાબર, કે ગણો અને અંકમાં લખો. અહીંયા જો તમને રિંગ આપી છે, એ રિંગમાં છે ને કેટલી છે મણકા અંદર 10 છે, કેટલા છે 10, બરાબર? તો એવી રિંગ કેટલી છે એ આપણે ગણવાનું. આ 10 થયું, પછી 20, આ 30, 40, 50, 60 અને 70. આપણે આગળ શીખ્યા ને 70, એટલે 70. હવે એમાં જો 12 કેટલા છે, તો કે 1, 2, 3, 4 અને 5. હવે 70 અને 5 તો કેટલા થશે, તો કે 75, બરાબર? આ રીતે આપણે શીખવાનું છે. જો તમને અહીંયા આપ્યું જ છે, બરાબર? હવે અહીંયા ફૂલ છે એમાં આખા ત્રિકોણવાળા ફૂલ છે, એ ત્રિકોણની અંદર આખું ફૂલ 10 છે, જૂથ છે, બરાબર? આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એવા કેટલા 10-10ના જૂથ છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 7 છે, એટલે 7 કેટલા થશે, તો કે 10, પછી 20, 30, 40, 50, 60 અને 70. હવે 70ને પછી 12 છૂટા કેટલા છે, તો કે 71, 72, 73, 74, 75, 76 અને 77, બરાબર? છૂટા 7 છે અને જૂથ આખું 10-10નું 70, તો 70ને 7 કેટલા થશે, તો કે 77. તો 77 કેમ લખશું આપણે, 2 × 7 = 77, બરાબર? હવે પછી તો અહીંયા પણ અહીંયા 10 જ હશે, બરાબર? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10, પછી 20, 30, 40, 50, 60, 70, બરાબર? હવે છૂટા કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે. તો 70 છે, 70માં 9 ઉમેરો તો કેટલા થાય, તો કે 79. તો કે 79 કેમ લખશું, તો કે 7 અને 9, બરાબર? 79 આપણે એમ લખશું, 7, 9. હવે આ રીતે થઈ ગયું. હવે નીચે, બરાબર, તો કે મણકા ગણીને અંક લખો. ઉપર મેં તમને જેવું શીખવાડ્યું ને એવું નીચે છે, બરાબર? ઉપર તમારે ગણીને કરવાના હતા 10, નીચે જો તમને આપ્યા જ છે. આ 10 દેખાય છે, તો કે 10, આ 20, 30, 40, 50, 60 અને 70. તો 70ને 2 કેટલા થાય, તો કે 72. 72 કેમ લખવાના, 7 વડે બગડે 72. આ રીતે તમારે લખવાનું. હવે એવી જ રીતે બીજા ખાનામાં આપણે જોઈએ, તો કે 10, 20, 30, 40, 50, 60 અને 70 છે, અને છૂટા કેટલા છે, તો કે 71, 72, 73 અને 74, 4 છે. તો કે 70ને 4, 74. તો આપણે 74 કેમ લખશું, તો કે 7 વડે અને 4 વડે. આ રીતે આપણે 74 લખવાનું છે. હવે પછીનું, તો કે પાછા જો 10, 20, 30, 40, 50, 60 અને 70. તો 70ને 1 જ ટપકું છે, તો 70ને 1, 71. તો 71 કેમ લખશું, તો કે 7 વડે 1 વડે 71. આ રીતે આપણે લખશું. હવે અહીંયા, તો કે અહીંયા જો 10, 20, 30, 40, 50, 60 અને 70. હવે 70ને છૂટા કેટલા છે, તો કે 71, 72, 73, 74, 75, 76 અને 78. 70ને 8, બરાબર, 8 છૂટા છે અને 70નું જૂથ છે, તો 70ને 8, 78 થાય. તો 78 કેમ લખશું, તો કે 7 વડે અને 8 વડે, બરાબર? એ જ રીતે પછીનું 10
वीस त्रीस चालीस पचास साठ अने सित्तेर। सित्तेर ने छूटा केटला तो के एक बे त्रण चार पाँच ने छ। सित्तेर ने छ केटला थाय तो के छोतेर। आपणे छोतेर केम लखशू तो के सातड़े छगड़े छोतेर। बराबर आ रीते हवे छोतेर कर्या तमे। हवे आगळ तो के दस वीस त्रीस चालीस पचास साठ ने सित्तेर। सित्तेर ने त्रण तोतेर। एक बे त्रण छे ने नीचे जो तोतेर तो आपणे तोतेर केम लखशू तो के सातड़े अने तगड़े। आ रीते लखवानुं छे। हवे पाना नंबर चौद। हवे पाना नंबर चौद जो क्रम प्रमाणे टपका जोड़ोने चित्रमां रंग पूरवाना छे। आजे आपणे केटलाथी शीखशुं तो के एकोतेरथी आपणे एंशी शीखीए छीए ने तो आपणे एकोतेरनुं शुरू करवानुं जो अहींया छे एकोतेरनुं शुरू करवानुं तो के एकोतेर बोतेर तोतेर चुम्मोतेर पंचोतेर छोतेर अर्धुं तमने आप्युं छे जुओ। पछी छोतेरथी आगळ लेवानुं सत्योतेर अठ्योतेर पछी ओगणएंशी ने एंशी। तो आ शुं बनी गयुं आइसक्रीम कुल्फी बनी गई ने। पछी एनी अंदर तमारे कलरफुल नाखवानो आवी रीते। हवे अहींया बाजूमां हवे अहींयाथी आपणे पहेला शुं गोतवानुं खबर एकोतेर गोतवानुं। जो अहींथी एकोतेर एकोतेर बोतेर तोतेर चुम्मोतेर पंचोतेर पछी जो पंचोतेर आपी नीचे छोतेर छे अहींया देखाय छे तमने न्यां लई जवानुं छोतेर सत्योतेर अठ्योतेर ओगणएंशी एंशी। આપણે ક્રમ પ્રમાણે જ ચાલવાનું બરાબર એકોતેર બોતેર કેમ બોલીએ એ રીતે તમારે લીટી દોરવાની અને શું બનશે તો કે ટોપી। હવે તમારે એમાં કલર પૂરી નાખવાનો। હવે જુઓ પછી વચ્ચેની સંખ્યા લખો એમ આપ્યું તમને નીચે જુઓ આ વચ્ચેની સંખ્યા લખો એમાં આપણે એમાં તમને વચ્ચેની સંખ્યા લખવાનું કીધું છે। હવે જુઓ સાતડે બગડે બોતેર છે તો બોતેર પછી શું આવે બાળકો તો કે તોતેર। આપણે તોતેર કેમ લખશું તો કે સાતડે તગડે તોતેર। હવે પછીનું છે પંચોતેર તો પંચોતેર પછી શું આવશે તો કે છોતેર સાતડે છગડે છોતેર તો થઈ ગયા પંચોતેર છોતેર ને સત્યોતેર। હવે અઠ્યોતેર પછી શું આવશે તો કે ઓગણએંશી બરાબર તો થઈ ગયું ને અઠ્યોતેર ઓગણએંશી ને એંશી। આપણે વચ્ચેની સંખ્યા લખવાની કીધી છે ને તો જે સંખ્યા આપણને આપી હોય એની પછીની સંખ્યા તમારે ગણવાનું તમને ન આવડતું હોય ને એમ બોલતું જવાનું એકોતેર બોતેર તોતેર રીતે બોલતું જવાનું। હવે ખૂટતા અંક લખો। હવે જો એકોતેર છે પછી બોતેર પછી તોતેર પછી ચુમ્મોતેર તો તમને આપ્યા પછી પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણએંશી તમને આપ્યા પછી લખવાનું તમારે એંશી બરાબર આંકડે મીડે એંશી। હવે ફરી વાર નીચે બીજી વખત એકોતેર તમને આપ્યા છે અહીંયા પછી બોતેર તોતેર ચુમ્મોતેર પછી પંચોતેર તમને આપ્યા છે અહીંયા પછી એની પછી શું આવશે તો કે છોતેર સત્યોતેર અઠ્યોતેર અને ઓગણએંશી અને એંશી। આ રીતે તમારે કરવાનું। પછીનું છે આપણે પછીની સંખ્યા લખો। હવે જો આ તોતેર પછી હું આવે પછીની સંખ્યા કીધી એટલે તોતેર પછી ચુમ્મોતેર તો ચુમ્મોતેર કેમ લખશું તો કે સાતડે ચોગડે ચુમ્મોતેર પછી છે છોતેર છોતેર પછી શું આવશે સત્યોતેર બે સાતડા સત્યોતેર કરશું બરાબર પછી હું આપું તો કે અઠ્યોતેર અઠ્યોતેર પછી શું આવશે તો કે ઓગણએંશી કે સાતડે નવડે ઓગણએંશી હવે બોતેર પછી તો કે સાતડે તગડે તોતેર હવે પંચોતેર પછી તો કે છોતેર સાતડે છગડે છોતેર કરવાના બરાબર જો સાતડા અહીંયા છે ને સાતડા એ પાંચડો એની પછી સાતડો ને છગડો કરવાનો બરાબર સાતડે છગડે છોતેર। હવે પછીનું પહેલાંની સંખ્યા લખો। હવે જો ચુમ્મોતેર પછી શું આવશે તો કે સોરી પંચોતેર પહેલાં શું આવશે તો કે ચુમ્મોતેર સત્યોતેર પહેલાં શું આવશે તો કે છોતેર સાતડે છગડે છોતેર
પછી આ 7 તગડે 73 થાય તો 73 પહેલાં શું આવશે? આપણને પહેલાંની સંખ્યા કીધી છે, પછીની નથી કીધી, એટલે જે જે સંખ્યા આપી હોય એની પહેલાં શું આવે એ આપણે જોવાનું. તો 73 પહેલાં શું આવશે? તો કે 72. 79 છે તો કે 79 પહેલાં શું આવશે? તો કે 7 8 78. હવે 80 તો કે 80 પહેલાં શું આવશે? તો કે 7 9 79. આપણે બોલીએ છીએ ને 79 80, જો 79 પછી આપણે 80 બોલીએ તો આપણને 80 પહેલાંનું કીધું છે. આ રીતે તમારે કરવાનું છે. હવે જુઓ અહીંયા કલરની જો તમને દેખાય છે ને બધા બાળકોને, એ રીતે મેં કલર તમને અહીંયા મનગમતા કલર પૂરી નાખવાના. જો 71 આ તમને બધું હોમવર્કમાં છે, આ ઘરે કરી નાખજો. અહીંયા 7 તગડે 73 આ તમને જે કલર ગમતો હોય ને, અહીંયા કેમ જો અલગ અલગ મેં કલર કર્યા છે બરાબર. પછી અહીંયા 7 ચોગડે 74 75 76 77 78 79 80 પછી અને પેન્સિલ અને અહીંયા છે બટરફ્લાય. તો તમને જે કલર ગમે એ રીતે તમારે કલર કરી નાખવાનો છે. તો બધા બાળકો કલર પૂરી નાખજો બરાબર.